કવિ કાક ભગત બાપુ લખે છે કે માં દેવકી ને ત્યાં ભગવાન અવતરે, કારણ કે સુકામ અનહદ પીડા, પીડાની પરાકાષ્ઠા, જેની આંખોના આહુડા લો એમ કહેવાય કે હુકાઈ ગયા હોય, રડવું ઘણું પણ અહીંયાની અંદર આહુડું ન પડ્યું, આવી પરિસ્થિતિ દેવકીની થઈ હોય કે જેણે સાત સાત સંતાનોને પોતાની નજર સામે મરતા જોયા હોય અને એની સામે ભગવાન પ્રગટે. પણ કાગ બાપુ તો એમ કે જશોદા તારા હું એવા ભાગ કે તું જ્યાં માયક વીછીને ઉઘાડે ત્યાં અખિલ બ્રહ્માંડ નો માલિક તારા ખોળામાં રમતો હોય. મઠના ભુવાશ્રી પણ બેઠા છે, એમને પણ વંદન કરું. આ જે કઈ પરમાત્મા આપણને જે કઈ આપે છે ને ભાઈ, જે કઈ એ કઈક ને કઈક હેતુથી આપે છે, અને કઈ પણ કાર્ય કરવાનો આમાં 18 વરણ સામેલ હોય છે. કઈક નું કઈક તમે એક પણ કાર્ય કરો એમાં એક થી થતું જ નથી, એમાં કેટલી ધારાઓ જોડાતી હોય છે. તો ભગવાન કૃષ્ણ એ માં જશોદા પાસે આવે ને કવિ કાગ એમ કે માં તારા કેટલા જન્મની કમાણી માડી, તો બાપુ રે બધાઈનો ઈચ્છે તારો બેટો. જુગ રે જુગ થી બેઠી એ ચોપડા ને બાંધી, એ બાઈ તારી પતિ ગયલા જે બધી એ મૂગ રાણી રે, એ જીયો નંદ રાણી તારા માંગણા રે રે જી. જેવી રીતે જો આપણો વાવણી કરવી આપણા હાથની વાત છે, વાવણી કરવી એ આપણા હાથની વાત છે ને, પણ વાવણી કરવી પડે ભાઈ. વટમાન વટમાં પડ્યું રહેવા જો તો નો પહોંચ થાય, અમુકે વટે મારી નાખ્યા, હું નો આવું કરું એમ. એટલે ગંગા સતી અહીંયા બાજુમાં જેનો જન્મ થયો સાહેબ રાજપરા, હે એ જગદંબા લખીને વયા ગયા કે માન મૂકીને આવો મેદાનમાં, પાનભાઈ અહં અહંકાર ને મૂકી ગયો. એક બાજુ ગંગા સતી ના 52 ભજન તમે સાંભળી લો, એક બાજુ 18 રાજ્ય ભગવાન કૃષ્ણ ના ગીતા ના વાંચી લો, સાહેબ અર્થ બે નો એક હરખવાયો છે. હે ધનંજય, હે અર્જુન, તું અહંકાર છોડી દે. અહીંયા ગંગા સતી એમ કે માન મૂકીને આવો મેદાનમાં પાનભાઈ, જે છો એ આમાં પ્રગટ થઈ જાઓ. શું કામ, જ્યાં સુધી હાચું નહીં માનો ને ત્યાં સુધી તકલીફ પડશે. આ પોલીસ ક્યાં સુધી મારે, જ્યાં સુધી તમે હાસુ ન બોલો ત્યાં સુધી. પોલીસ એ કૃષ્ણ છે ને ભાઈ, ઈશ્વર છે, ઈશ્વરના રૂપ છે બધા. ડોક્ટર, આ ડોક્ટર ભગવાનના રૂપ છે. હું તો બે જ જણું રાજુભાઈ ધ્યાન રાખું, એક ડોક્ટરનું ને એક ભગવાનનું. ભગવાનની કફા મરજી થાય તો ડોક્ટર પાસે મોકલી દે, ડોક્ટરની કફા મરજી થાય તો ભગવાન પાસે મોકલી દે. ગમ દેખાનો એક જણો ડોક્ટર પાસે ગયો એટલે ડોક્ટરને પછી તો સર્જરી ઓપરેશન હતું એટલે જે ઓપરેશન થિયેટરમાં લેતા હતા ને એમાં પરિવારની સહી કરાવવી પડે ને. ભાઈ છોકરા હવે ઘડીક બેસી જાઓ, મારા બાપ બે સમજો ઘડીક બેસી જાઓ, હા હું ગાતો હોઉં ને ત્યારે આપણે ઉપાડ કરી લેવાનું. આમાં શું છે કે બબે વર્ષથી જીવરાજભાઈ હવે ઘેરી અમે બેઠા હતા, આ માય કહી તેમ હરખા નથી થતા, કારણ શું છે આ એ ગોડાઉનમાં જ પડ્યા હતા બબે વર્ષ. આ બધું હમણાં 2 મહિના તો રાહુ સાલ છે, અને ગઈ 22 તારીખ થી આજે કેટલી થઈ, તો આ 22 ની ઓલી 22 ત્યારનો હળંગ સૌ હાવ, અને હજી આવનારી 20 તારીખ સુધી એક ગેફ નથી. પણ પેલા તો રાણપડાનો આભાર ગોરદાદા એ માનું કે તારીખ દીધા પછી પાછું અમારે થોડુંક ફેરફાર આવ્યો અને કીધું એ તારીખ સ્વીકારી એટલે તમારા ચરણો વંદન કરું. નહીતર અમારું કેવું થાય, તારીખ એકવાર લખાવી દઈ ને પછી એ હવે ન ફર્યો અમારું બધાને કહેવાય ગયું. પણ આયલી જવાબ એવો આવ્યો કે મેં કીધું પત્રિકા સપાઈ નથી, અને અરે મન કે માયાભાઈ સપાઈ ગયો બીજી સાપી નાખશું, પણ જે કાંઈ થાય. અને એ ભાગવતના પ્રથમ જ દિવસે આવતીકાલે પાછું ચોટીલા પછી પાછું જાહેર પાછું આમંત્રણ આપી દઉં, 28 તારીખે બધા પહવી પધારજો, એ પણ આખા પરિવારનું આયોજન. અને 11 તારીખે પાછા પહવી પધારજો, માયા બાબાને ત્યાં સરસ મજાનો મહાવિષ્ણુ યાગ છે. અને 13 તારીખે ફરી પાછા ભગુડા પધારજો. આ બધા આયોજન આપણા ને આપણા છે, એટલે ખાસ બધા આવજો, હમણાં દાજ કાઢ નાખો. હકીકત કહું જો ભાઈ,
પૈસા વાળું થવું હોય તો વાર ન લાગે, હારા માણસનો બૂસ મારી ગયો એટલે પૈસા વાળું થવું કે વાર લાગે જ નહીં. અરે હો વીઘા વેચી નાખો વટમાં વટમાં, રૂપિયા વાળું થઈ શકાય. રૂપિયા અને રૂપ એ તમે ગમે ત્યાંથી ખરીદી શકો, લઈ શકો, રૂપ પણ લઈ શકો ને. અત્યારે બ્યુટી પાર્લરમાં જાઓ, બે કલાકમાં તમે આમ તમે જોઈ લો, જાણે ફરીદમાંથી સફરજન કાઢ્યો એવા કરીને મોકલી દે ફાટ. જરૂરી છે રૂપાળું રહેવું. ભાઈ આ માણસનો દેહ મળ્યો છે તનાટન રહ્યો ને, સવારમાં મોઢું બોઢું ધોઈને એવું લાગે તો ઠીકરું ઘઉં, પણ હારા થાવ સવારમાં નીકળો એમણે ગુંગા સાચ્યા. અમારા તબલસી ને વધાવો તાળીઓ થાય, હજી બાળેટો છે, હજી ઉગીને ઊભો થયો છે. કેવો સરસ છે, પણ અમે એને તોડવી નાખવાના. જોજો એને બાપાએ જે ધંધો પકડાયો ને, આને આ તૂટે ને એને બાપા તાળીઓ પડે, વાહ વાહ ક્યાં બાત હૈ. આવો ને તમે તો આવો પણ, કે છોકરાને ટેકો થઈ ગયો યાર, ભણ્યું તમે રાખો ખોળામાં. પણ સરસ આખી ટીમ છે એટલે એને તાળીઓથી વધાવો. વાત એ કરતો હતો કે એ બધું લઈ શકાય, પણ કહેવાય ગયો સંસ્કાર છે ને એની કોઈ યુનિવર્સિટી નથી, એ તો માનવ કુખમાંથી આવતા હોય છે સંસ્કાર. આ દેશમાં બે જ વ્યક્તિ તમને જ્ઞાન આપી શકે, એક માં અને બીજો આ સંત. માં છે એ કુખથી સંસ્કાર આપે છે, અને આપણા સંતો છે એ મુખથી સંસ્કાર આપે છે. વ્યાસપીઠ મુખથી સંસ્કાર આપે છે. એના શબ્દની અંદર કૃષ્ણ રમતો, શૈલેષ બાપુએ બહુ સરસ મજાના ભજન આયેલી રજૂ કર્યા કે નાથ તમે તુલસીના પાંદડે તોરાણ. ઓલું ડોક્ટર વાળું કહી દો પછી મારે તુલસી બાજુ જવું છે, હું તો તમને દાંત જ કઢાવવા આવ્યો છું, મારામાં ગંજાનનો સાટો છે નહીં. આ તમારે જ્યાં લખો અહીંયા લખી લેજો. આ ઘણાને ઘણાને તકલીફ પડે કે આ મારા દીકરાઓને ઉપડી ગયું એમ, ઉપડી ગયું તેમાં અમે શું કરીએ બોલો. અમારે ઘણું ઘેરે રહેવું પણ નથી રહેવા દેતા માણસો. હાલો તે પૈસા દઈને લઈ જાય લ્યો. અને અમુક એમણા માં આવતા કે તમને કોને આમંત્રણ આપ્યું છે, તમારે ન આવવું અહીંયા. માણસ સમાજ સમજતો નથી, અમને ધરાર લઈ જાય છે. નોકરી કરતા હો તો હું કામ નીકળી જાઉં છું પ્રોગ્રામમાં. ના, કાગ બાપુ એમ કહેતા કે સમાજને લાયક નિર્દોષ ભાવથી અને બિન સ્વાર્થ માટે તમારી પાસે કાંઈક તત્વ હશે ને સમાજને ઉપયોગી, તો તમે દરિયાના પેટાળમાં વયા જાઓ ને તો સમાજ સબમરીલી ન્યા ગોતતા ગોતતા આવશે, અને હિમાલયના શિખર ઉપર વયા જાઓ તોય માણસને આવશે. આ સંતો ભજન કરે છે ભાઈ જંગલમાં બેઠા બેઠા. આ ઠવી એટલે આપણું જંગલમાં છે, જંગલમાં મંગલ શું કામ ન્યા જાય છે, કાંઈક દેખાય છે. આ ડોક્ટર પાસે છે બધાને ખબર છે, હાજા કરે છે, નથી જવું પડતું ત્યાં. એટલે ઓલા ડોક્ટરને ઓપરેશન છું બીજાને આવ્યું એટલે ડોક્ટરે એના વાલી સંબંધીઓને બોલાવ્યા કે અમે સહયોગ કરો, કે કેમ થાય કે અમે તો ગોબોય ઉપડી જાય ભાઈ. સહી તો કરાવવી પડે, કારણ કે એ સેવા કરે છે, રાખે તો ઈશ્વર. એટલે કે સહયોગ કરો કે સાહેબ પણ ના હમણાં ઓપરેશન કરવું પડશે. તક પણ સાહેબ આમાં ઘણા શું થાય, ઘણા તરત પૂછે રોકાણ કેટલું થાય, સમજે એમાં. એટલે હું આપણી ગુજરાતી ભાષા છે ને તોડી નાખે એવી સાહેબ છે. રોકાણ એટલે બે વસ્તુ, રોકાણ અને રહેવાનું. અમારે રોકાવું કેટલું પડશે ને રોકાણ, એક જ વાતમાં બે વાક્ય કહી દે. એટલે ડોક્ટરે કીધું કે એ તો એકચ્યુઅલી સમય બતાવતો હોય છે, એ અમારા હાથની વાત ન હોય. જો ઓપરેશન સફળ થઈ જશે તો 7-8 દીમાં રજા, નહીં તો આગળ તો કલાકમાં. તમે તમારી ઘેરે અમે અમારી ઘેરે, આગળ માથે ઠાકવું એટલી દ્વાર છે એમ. ઈશ્વર વાત એ છે સાહેબ, તમે વાવણી કરી શકો, ઉગાડવું ઈશ્વરના હાથની વાત છે. તમે સંતાનને મોટા કરી શકો, પણ સંસ્કાર દેવાય તો ઈશ્વરના હાથની વાત છે. તમે મઢ રૂડા કરી શકો, પણ કૃપા લેવી તો તમારા હાથની વાત છે. ભલા માણા કે એની અંદરથી માની કૃપા કોણ લઈ શકે. જ્યાં કૃપા લેવાઈ જાય, જ્યાં સહજતાથી સરળતાથી એક તુલસીના પાને જો ઈશ્વર તોડાઈ જતો હોય. સત્યભામાને અભિમાન આવ્યું કે આ બધી રાણીઓ પાસે કૃષ્ણ રહે છે, મારી પાસે કેમ નથી, આની માટે મારે વ્રત કરવું જોઈએ. જો ઈશ્વર પાસે ભગવાનના 1000 નામ છે ભગવાનના, એમાં સાહેબ બે નામ મને બહુ ગમે છે. એક નામ છે એનું વિશંભર, અને બીજું નામ છે એનું ગર્વગંજન. ગર્વગંજન એટલે અભિમાન આવ્યું નથી, હેઠો નાખ્યો નથી. પછી જાટલી બંધનો ભલે દીકરો હોય, અરે પોતાના સ્વરૂપ કેમ નથી સાહેબ,
આ લાઈટ છે, આ લાઈટ નું બિલ આપણે જ ભરીએ છીએ, બરોબર? મીટર આપણું, લાઈટ આપડી, હોલ્ડર આપડા, કરખરસાના વાયરિંગ આપણે કર્યું હોય, પણ આંગળી ભરાવજો તો લાઈટ એમ કે નાના બિચારો બિલ એ ભરે છો ને, ધણેલા નહી ઉપાડી ગોબો જ ઉપાડી લે. એમ ઈશ્વર તત્વ એવું છે કે એની પાસે વારો તારો ન ચાલે, અભિમાન આવ્યું નથી, હેઠો નાખ્યો નથી. એનું નામ ગર્ભગંજન છે, પણ બીજું નામ છે વિશ્વંભર. કોઈને મારો નાથ છે ને, કોઈને ભૂખ્યા એમ કહેવાય, ઉડાવતો નથી, ભૂખ્યા જગાડે બધાય, જાગે બધાય ભૂખ્યા, ખાવ ખાવ કરતા જ ઉભા થાય. આ મોદી સાહેબ એ જાગે તો એ ભૂખ્યા જ જાગતા હોય ને, ભલે યોગ કરે છે સવારમાં, પણ જાગે ભૂખ્યા. અને ગામનો નાનો માણસ હે ભાઈ જાગે છે ભૂખ્યો જ તે, પણ મારો નાથ બધાને વિશ્વંભર છે ને, એ બધાને બધાને ભરણ પોષણ કરીને પછી સુવે છે, એટલો નામ વિશ્વંભર છે. જે બીજાનું હિત જોતો હશે એની ઉપર વધારે ભગવાન રાજી રહેતો હશે. અહીંયા અભિમાન આવ્યું એમના જ રાણીને કે કૃષ્ણને હું વશ કરી લઉં. નારદને જ બોલાવ્યા, નારદ એના ગુરુ. નારદે કીધું કે યજ્ઞ કરવો પડે, હું યજ્ઞ આ કરી નાખું ને એ યજ્ઞ પૂરો થઈ જાય એટલે કૃષ્ણ તમારી સિવાય કોઈને ભાળે જ નહીં. નારદે પાછા ટીખળી, તાકે ના દક્ષિણા મારે શું દેવું પડે, તાકે દક્ષિણા મોટી થાય શું? જો સાંભળો વાત શું છે, ભગવાન કૃષ્ણ સત્ય ભવાની નજીક સુકામ કેવી રીતે રહે એ જ પ્રયાસ હતો. ભગવાન કૃષ્ણ માટેની ડોટ હતી, પણ અંદર અહંકાર રૂપી કે નહીં હું જ રાખું, મારી જ સાથે રહે, તક તમારે દક્ષિણા દેવી પડે, હું યજ્ઞ કરી દઉં. તક શું દક્ષિણામાં? કે કૃષ્ણ મને દઈ દેવા પડે. હવે ત્યાં એમ કહેવાય ગયો કે રાણી ગોથું ખાઈ ગયા કે જેને હારે રાખવા માટે યજ્ઞ કરું છું એ તો આ લઈ જાય છે, તાકે એ તમને દીધા પણ યજ્ઞ કરો. હવે યજ્ઞ થઈ ગયો ને પછી ખબર પડી કે આને જેને જોતા થાય એ તો નારદજી, તો નારદજી પાસે હુકમ કરે કૃષ્ણને કે રસોઈ કરી નાખો, કારણ કે તો એના હતા ભગવાન કૃષ્ણ રોહડામાં. સાહેબ આ જોવે ને લીલા જુઓ, નારદજી હાટું રોટલિયું બનાવે. સત્યભામાં જોઈ ગયા તમે આનું, અરે કે એ તો તમે મને દઈ દીધો, તમારે મારા કોઈ સંબંધ જ નથી, એ કે રાણીઓ મારી પાસે ન આવતી મદદ કરવા, મારે તો નારદજીની સેવા કરવાની. જો નારાયણ કેવું કરે છે, ભગવાન કૃષ્ણ કેવું કરે. અને સત્યભામાં રડી પડ્યા, નારદ મને આવી ખબર નહોતી તમે મારી સાથે આવું કરશો, કે ના દેવી આ તમારી પરીક્ષા છે. હવે તો મારો નાથ મને પાછા આપી ગયો, તક તો તમારી તમામ સંપત્તિ મને આપી ગયો તો તમને આપી દઉં. સાહેબ હીરા માણેક મોતી હવે ત્યાં શું ઘટે હોનાની દ્વારકામાં? એક સાબડામાં કૃષ્ણને બેસાડ્યા અને એક સાબડાની અંદર એમ કહેવાય કે સત્યભામા પોતાની તમામ સંપત્તિ મળ્યા નાખવા, હીરા માણેક મોતી. પણ હવે જગતને તોડી લેતો હોય એટલે એવી સંપત્તિમાં તોડાય? તમામ સંપત્તિ પૂરી થઈ ગઈ સાહેબ. અને ત્યારે રુક્ષ્મણી આવે છે, સત્યભામા અહંકાર છોડો, આને કોઈ હીરા માણેક મોતી સંપત્તિ ન તોડી શકે. કે તો તોડું તને, તારે જોવું છે અને કેમ તોડાય? એક તુલસી પત્ર લઈ આવ્યા અને આંખમાં એક આહુડું ખર્યું કે હે ગોવિંદ, હે ગોપાલ, વિનતી સુની હું તને વિનંતી કરવા આવી છું. હે નાથ, મારી વિનંતી સાંભળો. અને સાહેબ એક તુલસીનું પાન જ્યાં મૂક્યું ત્યાં કાળા કાટ કરતો અખિલ બ્રહ્માંડ નો માલિક એમ કહેવાય, તુલસીના પાને તોડાઈ ગયો. જ્યાં લાગણી હશે, એમ કહેવાય ભાવ હશે, ત્યાં ઈશ્વર આવીને ઉભો રહેશે, પણ પ્રેમ હશે, દેખાવ પ્રેમ નહીં.